ગયા એકવીસ વર્ષમાં આપણે સાથે મળીને અનેક સપના જોયા અનેક પગલાં લીધા અને અનેકવિધ સિદ્ધિઓના શિખર શિખરસર કર્યા આપણે અને મારે માટે તો રાજકોટ એ મારી પહેલી પાઠશાળા હતી જેમ મહાત્મા ગાંધીનું સૌભાગ્ય હતું કે પોરબંદરમાં જન્મ્યા અને રાજકોટમાં એમને પાઠશાળા મળી એમ મારું સૌભાગ્ય હતું કે ક્યાં ઉત્તર ગુજરાતમાં જન્મ્યો અને રાજકોટમાં સત્તા કારણ અને રાજકારણની પહેલી પાઠશાળા તમારા ચરણોમાં શીખ્યો આ રાજકોટની ધરતીની તાકાત જુઓ એણે પહેલી પાઠશાળામાં ગાંધીજીને આશીર્વાદ આપ્યા આજે ગાંધીજી આપણા માટે પ્રેરણાનું શક્તિ બની ગયા અને તમે મને આશીર્વાદ આપ્યા આજે બે બે દાયકા પૂરા થયા જવાબદારીઓ વધતી જ જાય છે વધતી જ જાય છે આ તમારી રાજકોટના આશીર્વાદની તાકાત અમારા બજુભાઈએ સીટ ખાલી કરી અને મને રાજકોટ મોકલ્યો અને તમે મને વધાવી લીધો અને એ જે તમારા આશીર્વાદ થી યાત્રા શરૂ થઈ એ યાત્રા આજે ગુજરાત અને હવે દેશના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો અવસર બની ગઈ ભાઈઓ આ રાજકોટ નું ઋણ ક્યારે ન પૂરું કરી શકો ભાઈઓ હું તમારો કર્જદાર છું અને આજે જયારે વચ્ચે આવું છું ત્યારે સંપૂર્ણપણે સેવા ભાવથી સમર્પણ ભાવથી માથું નમાવીને આપના ચરણોમાં આ વિકાસના કાર્યો એની ભેટ ધરું ભાઈઓ એક વિદ્યાર્થીના રૂપમાં આપની પાસેથી ઘણું બધું શીખ્યો ઘણું બધું સમજ્યો અને જે રાજકોટે શીખવાડ્યું ને એ આજે દેશને કામ આવી રહ્યું છે ભાઈઓ આજે જયારે ગુજરાતની જાહોજલાની ચર્ચા થતી હોય ગુજરાતના કાયદા વ્યવસ્થાની ચર્ચા થતી હોય હમણાં દેશભરના ખેલાડીઓ ગુજરાતમાં રમત સ્પર્ધા માટે આવ્યા હતા અને એ જ વખતે નવરાત્રીના તહેવાર ચાલતો હતો મોટાભાગના ખેલાડીઓએ કે મારી જોડે ફોન પર વાત કરી અને ઘણા બધાએ સોશિયલ મીડિયામાં ગુજરાતનો એમનો અનુભવ એમાંય એ રાત રાત બેન દીકરીઓ સોનાના ઘરણા પહેરીને ચોરા પર ગમે ત્યાં જતી હોય કોઈ ભય ના હોય ચિંતા ના હોય આ ગુજરાત જોઈને આ રાજકોટ જોઈને દુનિયા દેશભરમાંથી આવેલા લોકો મોઢામાં આંગળી નાખી ગયા આંગળી નાખી ગયા કાયદો અને વ્યવસ્થાના પ્રાધાન્યનું પરિણામ છે છાસવારે આપણે સ્થિતિ હતી અને અમારા રાજકોટમાં તો મને ખબર છે આખા સૌરાષ્ટ્રમાં જે વખતે જનસંઘ જમાનો હતો હું તો રાજકારણમાં નહોતો જનસંઘના જમાનમાં અમારા ચિમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈ આચાર્ય એમની જોડીએ ગુંડા વિરોધી સમિતિ બનાવી હતી અને ગુંડા વિરોધી મોટું અભિયાન ચલાવ્યું હતું રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાં આ ત્રાસ સામે જનસંઘ જમાનામાં લડાઈ લડ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી કાયદો વ્યવસ્થા સુખ શાંતિ સહજ બની ગયા અપરાધીઓ હોય માફિયા હોય દંગાઈઓ હોય આતંકીઓ હોય કબજા કરનારા ગીરો હોય આ બધા આ બધા માથા ફરેલા માથા માથાભારે લોકોના ત્રાસથી મુક્તિ એનો આનંદ સમાજના દરેક વર્ગને થઈ રહ્યો છે શાંતિ સદભાવના એકતા દરેક મા બાપને મનમાં સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની ગારંટી બની ગયું છે અને એના માટે તંતોળ મહેનત અને આ બધું જ્યારે જોવું ત્યારે મને કેટલો ગર્વ થતો હોય કેટલો આનંદ થતો હોય ભાઈઓ